આત્મિક તૃપ્તિનો આધાર. સંસારના બધા દાર્શનિકોનો મત છે કે જીવની સ્વાભાવિક ઈચ્છા અને અભિલાષા આત્મિક ઉન્નતિ કરવાની હોય છે. લોકો ભૌતિક સુવિધાઓ એકઠી કરે છે, ઇન્દ્રિયો વિષય ભોગ ભોગવે છે, પરંતુ ઝીણી નજરે જોતાં ખબર પડે છે કે એ બધા કાર્યો આત્માની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એ વાત જુદી છે કે ધૂંધળી દ્રષ્ટિ હોવાના કારણે લોકો નકલને જ અસલ માની બેઠા છે. તમે ખૂબ પરિશ્રમથી ધન ભેગું કરો છો, પરંતુ લગ્ન પ્રસંગે એને છૂટથી વાપરો છો. કમાતી વખતે એક પૈસા માટે મરી પડતા હતા, તો પછી આજે શા માટે પૈસા લૂંટાવી રહ્યા છો? એટલા માટે કે આજે તમે ધન ભેગું કરવા કરતાં વાપરવામાં વધારે સુખનો અનુભવ કરો છો. ડાકુ જાનના જોખમે જે ધન લાવ્યો હતો તેને દારૂ પીવામાં શા માટે વેડફી રહ્યો છે? એટલા માટે કે તે દારૂ પીવાના આનંદને ધન ભેગું કરવા કરતાં વધારે મહત્ત્વનો ગણે છે. બીમારીમાં, ધર્મકાર્યોમાં કે બીજી બાબતોમાં ઘણા પૈસા વપરાઈ જાય છે, છતાં મનુષ્યને તેનો રંજ હોતો નથી. એ જ પૈસા જો ચોરાઈ જાય તો એને ખૂબ દુઃખ થાત. આ ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે જેમનું અમૂલ્ય જીવન ધન ભેગું કરવામાં વહી રહ્યું છે, તેઓ પોતાના એ જીવન રસને પણ એક સમયે ખૂબ બેપરવાઈથી ફૂંકી મારે છે. આવું થાય છે કારણ કે એ ખર્ચાળ કામોમાં માણસને વધારે આનંદનો અનુભવ થાય છે. અખંડ જ્યોતિ, જૂન 1940, પેજ નંબર 16.